જરા આપણે અત્યારે ભૂલ રીતે પેલા એબોન્ડન્ટ ચાઇલ્ડજીની વાત કરી રહી છું, જે 3-4 દિવસથી યોગનું છે. હું એક અલગ એંગલ આપવા માંગુ છું. અગર આ નવેમ્બરમાં થયું છે, ધેટ મીન્સ કે કન્સીવિંગ ફેબ્રુઆરીમાં થયું હશે. ફેબ્રુઆરી 14 જે આપણે સોકલ વેલેન્ટાઇન ડે છે, જેમાં આપણે બધા આટલી બૂમો પાડીએ છીએ કે ભાઈ વેલેન્ટાઇન ડેમાં યુ નો દેટ દે ફીલ કે ટુ ધ લિબર્ટી ઓન વેલેન્ટાઇન ડે ટુ ડુ વોટ એવર દે વોન્ટ ટુ ડુ પોલિટી. બીજું કે જયારે આ બાળકો છૂટે છે, એ લોકો એબોન્ડન્ટ કરે છે, તરછોડી દે છે, તો કેમ દે છે? ઘણા કેસીસમાં આપણે જોયું છે નોર્મલી દીકરીઓ હોય છે નાની નાની, બીકોઝ વી નો અબાઉટ કે ભાઈ દીકરીઓનું પેલું શું કહેવાય, બધા જે ભાઈ ભાંછ છે. હવે ત્યારે તમે છોકરાની દીકરાની વાત કરો છો, એટલે ધેર આર ઓલ્સો રીઝન્સ બિહાઇન્ડ ઇટ. રીઝન્સ કેન બી સોશિયો ઇકોનોમિક, જેને કે સોશિયલ પ્રેશર કે ઇકોનોમિક પ્રેશર કે મે બી યા ભૂલથી થઈ ગયું. બીજું ઇમ્પોર્ટન્ટ કે આજની તારીખમાં આપણે ઘણા કેસીસ સાંભળ્યા છે કોર્ટમાં કે જેમાં રેપ કેસીસમાં પેલી પીડિતા જાય છે અને માંગે છે કે ભાઈ તમે મને એબોર્શનનો એ આપો, શું કહેવાય, પણ ઘણી વાર એને એબોર્શનની પરમિશન નથી મળતી. આ તો એક જનરલાઇઝ કરું છું આમાં શું, એટલે હવે ઘણી બહેનો એ ગભરાઈ જાય છે કે અમે કોર્ટમાં જશું તો અમે બદનામ થઈશું, એ લોકોની જેવી અનિચ્છા એ લોકો જોડે થયું હોય એ તો હવે બહાર આવશે નહીં અને કોઈ એને હેલ્પ કરશે નહીં. એટલે ધીઝ આર ધ રીઝન્સ. અધરવાઇઝ ઇફ આઈ ટેક ફ્રોમ એક મધરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તો કઈ માં ઈચ્છે કે એના આવી રીતે નવજાત શિશુને આવી રીતે છોડી દે. એટલે ધીસ ઇઝ અ વેરી સ્ટ્રેસફુલ એન્ડ ઇમોશનલ થિંગ ફોર અ મધર ટુ ડુ. પણ તો બી થઈ રહ્યું છે, એના મતલબ કે એના પર એટલા કેટલા પ્રેશર્સ હશે કે એના કરવું પડે છે. એટલે આ બહુ દુઃખદ વાત છે. અને આમાં આપણે આખી ડોન્ટ યુઝ ધ વર્ડ કે પોલીસનો ડર નથી, યુઝ ધ વર્ડ કે સમાજ આવું થઈ ગયું છે કે બિચારી એક માને એના છોકરાને આવી રીતે તરછોડી આપવું પડે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ.